વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર સાતની અંદર આપણે તેર પોઈન્ટ બેના દાખલા નંબર એકથી ચાર જોયા આ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર પાંચથી શરૂઆત કરીએ તો સૌપ્રથમ દાખલા નંબર પાંચની રકમ વાંચીએ તો એક ભાષણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે ચલો આકૃતિ દોરીએ પહેલાં ઊંધો શંકુ દોરીએ પહેલાં એની ઊંચાઈ આપણને આપી દીધી છે આઠ સેન્ટીમીટર એની ત્રિજ્યા પણ આપણને આપી દીધી છે પાંચ સેન્ટીમીટર ચાલો નોંધી દઈએ પાત્રની ઊંચાઈ એચ બરાબર આઠ સેન્ટીમીટર ત્રિજ્યા આર બરાબર પાંચ સેન્ટીમીટર હવે કહે છે એમાં પાણી ભરેલું છે આ રીતે અંદર પાણી ભરેલું છે જ્યારે તે વાસણમાં પોઈન્ટ પાંચ સેમી ત્રીજીયાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે એટલે અંદર ધાતુની ગોળીઓ નાખી આ રીતે જો હવે સ્વાભાવિક છે કે ધાતુની ગોળીઓ નાખીએ એટલે એની અંદર રહેલું જે પાણી છે એ ઉભરાઈને બહાર આવશે હવે કોન્સેપ્ટ સમજો કે કેટલું પાણી બહાર આવશે તો આ જે ધાતુની ગોળીઓનો જથ્થો મતલબ ઘનફળ છે એટલા જ જથ્થાનું પાણી બહાર આવે એટલે પહેલાં આપણે લખી નાખીએ ધાતુની ગોળીની ત્રીજા હું કેપિટલ આર લખીશ કેપિટલ આર બરાબર ઝીરો પોઈન્ટ પાંચ બરાબર એકના છેદમાં બે સેન્ટીમીટર હવે કોન્સેપ્ટ લખીએ કે ધારો કે ધાતુની એન ગોળીઓ પાત્રમાં નાખી માટે એન ગોળીઓનું ગનફળ બરાબર પાત્રમાંથી બહાર નીકળેલ પાણીનું ગનફણ હવે પાત્રમાંથી કેટલા ભાગનું પાણી નીકળ્યું તો કે એક ચતુર્થાંશ એટલે આપણું પાત્ર શંકુ આકારનું છે એનો એક ચતુર્થાંશ ભાગ ગુણ્યા શંકુનું ગનફણ આવો મતલબ થાય સામે તો આપણી પાસે એન ગુણ્યા ગોળીઓનું ઘન ફળે એટલે ચાર તત્યાંશ પાય કેપિટલ આર ઘન આનું પણ સૂત્ર મૂકી દઈએ એક ચતુર્થાંશ એક તત્યાંશ પાય આર સ્ક્વેર એચ સામે એમને ઉતારીએ ચાર તત્યાંશ પાય કેપિટલ આર ઘન હવે આપણે આ એનને સૂત્ર કરતાં કરવાનું છે એટલે એનને આપણે અહીં રહેવા દઈએ બાકી બધું પેલી બાર લઈ જઈએ એટલે ઉપર શું વધશે એક ગુણ્યા એક ગુણ્યા પાય આર સ્ક્વેર ગુણ્યા એચ છેદમાંથી પહેલાં ત્રણ ઉપર જાય એટલે ગુણ્યા ત્રણ હવે અહીં કેટલા વધેની છે તો કે એની છે ચાર ગુણ્યા ત્રણ હતા સામેથી બીજા ચાર આવ્યા ગુણ્યા પાય આવ્યું અને ગુણ્યા આર ઘન આવ્યા હવે ઉડાડ દો આ ત્રણ ગયા આ ત્રણ ગયા આ પાય ગયા અને બાકી બધું લખી નાખો એક લખવાની જરૂર નથી આર સ્ક્વેર ગુણ્યા એચ છેદમાં ચાર ગુણ્યા ચાર ગુણ્યા આરનો હવે એની કિંમત મૂકીએ આર એટલે પાંચ ગુણ્યા પાંચ એચ એટલે આઠ નીચે ચાર ગુણ્યા ચાર આર ઘન વન અપોન્ટ ટુ વન અપોન્ટ ટુ વન ટુ આ બે ઉપર જશે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા આઠ આ બગડા બધા ઉપર બે ગુણ્યા બે ગુણ્યા બે છેદનો છેદ ઉપર જાય આપને બધાને ખબર છે નીચે ચાર ગુણ્યા ચાર ચલો આઠ દુ સોળ થાય નીચે ચોખ્ખું ચોખ્ખું સોળ થાય ઉડી ગયા એટલે મારે બધે પાય બાય પચીસ દુ પચાસ દુ સો સો ગોળીઓ વધે એટલે કે સો ગોળીઓ પાત્રની અંદર નાખી જોઈએ તો આ થયો આપણો દાખલા નંબર પાંચ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છ તરફ જઈએ રકમ વાંચું છું ધ્યાન આપજો એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ બસો વીસ સેન્ટીમીટર છે એટલે એક થાંભલો છે ચલો સમજી લઉં દોરું આકૃતિ આવો એક થાંભલો છે જે નક્કર છે જેની ઊંચાઈ બસો વીસ સેન્ટીમીટર છે અને પાયાનો વ્યાસ ચોવીસ સેન્ટીમીટર છે હવે શું કહે છે તેની ઉપર એટલે આની ઉપર સાઈઠ સેમી વાળો એટલે અહીંયા આ રીતે સાહીઠ સેમી ઊંચાઈ વાળો એટલે અહીંથી આ ઊંચાઈ સાઈઠ અને આઠ સેમી ત્રીજાવાળો એટલે અહીંથી આ ત્રીજા આઠ સેમી મૂકવામાં આવે તો આ જે સંયુક્ત પદાર્થ થયો એનું દળ કેટલું છે આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો દળ શોધવા માટે પહેલાં એનું ગણફળ શોધવાનું અને ગણફળ પછી એનો ઘનતાનો સંબંધ આપ્યો કે એક સેન્ટીમીટર લોખંડનું દળ આશરે આઠ ગ્રામ છે એટલે એ ઘનતાનો સંબંધ છે અને દળ અને ઘનતાના સંબંધ પરથી આપણે એનું દળ શોધી શકીએ તો સૌ પ્રથમ વિગતો નોંધી લઈએ થાંભલા માટે નળાકાર થાંભલા માટે અહીંયા હું કેપિટલ અને સ્મોલ બંને સંકેતોનો ઉપયોગ કરીશ નળાકાર માટે થાંભલા માટે કેપિટલ આર કેપિટલ એચ કેપિટલ આર બરાબર વ્યાસ આપેલો છે એટલે વ્યાસ છેદમાં બે એટલે કે ચોવીસ છેદમાં બે એટલે કે બાર સેન્ટીમીટર અને ઊંચાઈ બરાબર બસો વીસ સેન્ટીમીટર હવે ઉપર નાના નળાકાર માટે બીજા નળાકાર માટે સ્મોલ આર સ્મોલ એચ આર ડાયરેક્ટ આપેલું છે આઠ સેન્ટીમીટર અને એચ બરાબર સાઠ સેન્ટીમીટર હવે આપણે અહીંયા વાત થઈ એ પ્રમાણે સંયુક્ત ઘનફળ શોધવાનું છે તો સંયોજિત પદાર્થનું સંયોજિત પદાર્થનું ઘનફળ બરાબર નળાકાર છે એટલે પાય આર સ્ક્વેર એચ પ્લસ નાનો નળાકાર પાય આર સ્ક્વેર એચ પાય સામાન્ય કાઢ લઈશું આર સ્ક્વેર એચ પ્લસ આર એચ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર જ્યારે આપણે કિંમતો મૂકીએ તેલની ગણતરી થોડી અટપટી બને છે એટલે હું અહીંયા ચોક્કસ ટેકનિકથી દાખલો ગણાવવાનો પ્રયત્ન કરું છું તમે ધ્યાનથી એને સમજજો હું કિંમતો મૂકું પાયની કિંમત આપણે લાસ્ટમાં મૂકીશું પાય આર એટલે બાર ગુણ્યા બાર સમજજો બરાબર આખી વાતને ગુણ્યા એચ એટલે બસો ને વીસ પ્લસ સ્મોલ આર એટલે આઠ ગુણ્યા આઠ અને એચ એટલે સાઠ હવે જુઓ સમજો સામાન્ય પદ્ધતિમાં શું હોય કે બાર ગુણ્યા બાર કરવાના એને બાવીસ વડે ગુણવાના મીંડું ચડાવવાનું એવી રીતે આઠ ગુણ્યા આઠ કરવાના એને સાહીઠ વડે ગુણવાના પછી આ બેનું જે ટોટલ આવે એ અહીંયા લખવાનું પછી પાયની કિંમત સાથે ગુણાકાર કરવાનો હું થોડું હું જુદું કરું છું સમજો આના હું પહેલાં ભાગલા પાડું છું ચાર તરી બાર ધ્યાનથી સમજજો આખી વાતને આના પણ ભાગલા પાડું છું ચાર તરી બાર આના પણ ભાગલા પાડું છું અગિયાર ગુણ્યા વીસ ચલો પ્લસ બાજુમાં ભાગલા ચાર દો આઠ ગુણ્યા ચાર દો આઠ વીસ તરી સાહીઠ સમજો વિદ્યાર્થી મિત્રો હવે આમાં જે સામાન્ય નીકળે છે એને એના બહાર લેજો હું અંડરલાઈન કરતો ચાર ચાર ફરી ચાર ચાર ત્રણ ત્રણ વીસ વીસ તો આટલા હું સામાન્ય કાઢ લો એટલે કેટલા સામાન્ય થજો એક વખત ચાર ચાર ત્રણ અને વીસ આટલો ભાગ સામાન્ય લઈ લઈએ એટલે અંદર કેટલા વધે તો કે ભાઈ આ ત્રણ વધે અગિયાર વધે એટલે અગિયાર તરી તેત્રીસ વધ્યા પ્લસ આમાં બે વધ્યા આ બે વધ્યા એટલે કેટલા વધ્યા ચાર પાય ગુણ્યા ચોખ્ખું ચોખ્ખું સોળ તરી અડતાલીસ જો ગુણાકાર મોઢે થયો અડતાલીસ ગુણ્યા વીસ અને ગુણ્યા સાડત્રીસ હવે પાયની કિંમત મૂકીએ ત્રણસો ચૌદ કીધી છે આપણને ત્રણસો ચૌદ છેદમાં સો ગુણ્યા અડતાલીસ ગુણ્યા વીસ ગુણ્યા સાડત્રીસ મીંડું મીંડું ગયું બાકી જે વધ્યા એ ત્રણસો ચૌદ ગુણ્યા અડતાલીસ ગુણ્યા સાડત્રીસ અને છેદમાં દસ તો હવે આ જે વધી એ વાતનો આપણે ગુણાકાર કરવાનો છે બરાબર છે તો પહેલાં ત્રણસો ચૌદ ગુણ્યા છન્નું કરશો સમજો ત્રણસો ચૌદ ગુણ્યા છન્નું દશકની શું નવ ચોક છત્રીસનો છગડો વધી પડી ત્રણ નવ એકા નવ ત્રણ બારનો બગડો વધી પડી એક નવ તરી સત્યાવીસના એક કેટલા અઠ્યાવીસ છ ચોક ચોવીસનો ચોકડો વધી પડી બે છ એક છ બે આઠ છ તરી અઢાર ટોટલ મારી ચાર આઠના છ ચૌદનો ચોકડો વધી પડી એક અગિયારનો એકડો વધી પડી એક દસની શૂન વધી પડી એક કેટલા આવ્યા ત્રીસ એકસો ચુમ્પાલીસ હવે આ પતિ ગયો ગુણાકાર હવે એના ગુણ્યા કેટલા કરવાના આપણે સાડત્રીસ એટલે એને સાડત્રીસ વડે ગુણો શું ચાર તારીખ બારનો બગડો વધી પડી એક ચાર તારીખ બારને એક તેરનો તગડો વધી પડી એક ત્રણ એક ત્રણને એક ચાર ત્રણ ત્રણને શૂન વડે ગુણીએ તો શૂન્ય ત્રણ તરી નવ હવે સાત પડે સાત ચોક અઠ્યાવીસનો આઠ વધી પડી બે સાત ચોક અઠ્યાવીસને બે ત્રીસની શૂન્ય વધી પડી ત્રણ સાત એક સાતને ત્રણ દસની શૂન્ય વધી પડી એક એક એમને ઉતરી જશે અને સાત તરી એકવીસ ટોટલ ટોટલ આઠ બે ત્રણ પાંચ એક એટલે આપણો ગુણાકાર થયો અગિયાર પંદર ત્રણસો અઠ્યાવીસ છેદમાં દસ એટલે ફાઇનલ એક એક પાંચ ત્રણ બે પોઈન્ટ આઠ સેન્ટીમીટર ઘન હવે ઘનતાનો સંબંધ લઈએ કે એક સેન્ટીમીટર ઘરમાં આઠ ગ્રામ દળ છે એટલે આપણે ખરેખર જો દળ શોધવું હોય તો આ એક એક પાંચ ત્રણ બે પોઈન્ટ આઠને આઠ વડે ગુણીએ એટલે આપણને એનું દળ મળે તો હવે ગુણાકાર કરશું આપણે ચાલો એક પાંચ ત્રણ બે પોઈન્ટ આઠ ગુણ્યા આઠ ઇઠ્યું ચોસઠનો છોગડો વધી પડી છ આઠ દુ સોળ ને છ બાવીસનો બગડો વધી પડી બે આઠ તરી ચોવીસને બે છવ્વીસનો છોગડો વધી પડી બે આઠ પંચા ચાલીસને બે બેતાલીસનો બગડો વધી પડી છે આઠ એક આઠ ને ચાર બારનો બગડો વધી પડી એક આઠ એક આઠ ને એક નવ આઠ એક આઠ આઠસો બાણું લખું છું ધ્યાન આપજો આઠસો બાણું છ બસો બાસઠ પોઈન્ટ ચાર આટલા ગ્રામ થયો હજુ આપણે હજાર વડે ભાગી નાખીએ એટલે એ શું થઈ જશે કિલોગ્રામ એટલે હજાર ભાગ એટલે ત્રણ દશાંશર કપાય એટલે ફાઇનલ આન્સર થશે આઠસો બાણું પોઈન્ટ બે દશાંશ રાખીએ છવ્વીસ કિલો ગ્રામ તો આ સંયોજિત પદાર્થનું દળ આટલું થયું વિદ્યાર્થી તો ઘનફળના દાખલા હોય એમાં ગુણાકાર ખાસ વધારે આવતા હોય છે એટલે ધ્યાનથી તમે જો ગુણાકાર ના કરો તો તમારો દાખલો આવડતો હોવા છતાં પણ ખોટો પડતો હોય છે ચલો હવે આપણે દાખલા નંબર સાત પર જઈએ ધ્યાન આપજો બહુ જ મસ્ત દાખલો છે ધ્યાનથી ગણવા જેવો દાખલો સાહીઠ સેમી ત્રીજ્યાવાળા અર્ધગોલક ઉપર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ એકસો વીસ સેમી અને ત્રીજા સાહીઠ સેમી છે પહેલાં આપણે આ પદાર્થની આક આકૃતિ દોરીએ સમજો અર્ધગોલક એટલે હું અર્ધગોલક દોરું છું એના ઉપર સ્થિત એટલે ઉપરના ભાગની અંદર આવી પરિસ્થિતિ છે ફરી જરા સેમી ત્રીજ્યા એટલે અહીંથી આનું માપ સામી સેમી ઋતીય શંકુની ઊંચાઈ એટલે માત્ર શંકુની ઊંચાઈ અહીંથી આટલી એકસો વીસ એટલે નીચેની સાઈડ થયો અને એની ત્રીજા સાઈટ સેમ એટલે બંધ બેસતો થઈ ગયો હવે આગળ તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબઋત્ય નળાકારમાં એટલે નળાકાર દોરીએ જો વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત દાખલો છે આ જે શંકુ છે પદાર્થ છે એને આપણે આની અંદર નાખવાનો છે એમાં પાણી ભરેલું છે લંબરૃત્ય નળાકારમાં તેને તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂકેલો છે જો નળાકારની ત્રિજ્યા એટલે આની ત્રિજ્યા સાહીઠ પહેલાં જેટલી જ તે એટલે બંધ બેસતો થશે સમજજો બરાબર અને એની ઊંચાઈ એકસો એંસી ધ્યાન આપજો બરાબર આ ઊંચાઈ એકસો એંસી એટલે એનો મતલબ કે જ્યારે તમે આ પદાર્થને આમાં નાખો ત્યારે બરાબર બંધ બેસે જો આ સાઈઠ વત્તા એકસો વીસ એટલે એકસો એંસી થઈ ગયો એટલે આ ઊંચાઈના ઊંચાઈ સરખી છે આ ત્રિજ્યાના ત્રિજ્યા સરખી છે એટલે આ શંકુ આ રીતે અંદર બંધ બેસે જો ધ્યાનથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે આને આપણે આ રીતે ઉમેરીએ ત્યારે આ પાણી છે એ બહાર નીકળે આ રીતે તો પાણી કેટલું ખસશે તો કે આ શંકુ આધારિત જે અર્ધગોલક આધારિત શંકુ છે એનું જે ગનફળ એટલું પાણી બહાર આવતું રહે બાકીનું પાણી અંદર રહે તો આપણને પૂછ્યું છે નળા કારમાં બાકી રહેલા પાણીનું ગનફળ શોધો તો આપણે આ જો આકૃતિ બરાબર સમજાવીશું તો સૂત્ર બનાવતા આવડશે તો ફરી સમજો નળાકારમાં બાકી વધેલ પાણીનું ઘનફળ શોધવું હોય તો નળાકારના ઘનફળમાંથી આ જે પદાર્થ આપણે અંદર નાખ્યો એનું ઘનફળ શું કરવું પડે બાદ કરવું પડે હવે એ ઘનફળ પાછો સંયોજિત પદાર્થ છે એટલે સંયોજિત પદાર્થમાં બંનેના ઘનફળને આપણે શું કરવા બાદ કરવા પડે એટલે હું ફાઇનલ સૂત્ર લખું છું એ પહેલાં વિગતો લખી નાખું સંયોજિત પદાર્થ માટે સ્મોલ આર બરાબર સાહીઠ સેન્ટીમીટર એમાં શંકુની ઊંચાઈ બરાબર સ્મોલ એસ બરાબર એકસો ને વીસ સેન્ટીમીટર આ બાજુ નળાકાર મતલબ લખીએ નળાકાર માટે કેપિટલ રાખીએ કેપિટલ આર બરાબર તો કે સાહીઠ સેન્ટીમીટર કેપિટલ એચ બરાબર તો કે એકસો ને સેન્ટીમીટર હવે આખી વાતને જો સમજ્યા હોય તો સૂત્ર બનાવીએ નડાકારમાં નડાકારમાં બાકી રહેલ પાણી બરાબર નડાકારનું ઘનફળ માઇનસ સંયોજિત પદાર્થનું ગનફળ હવે આપણે એની કિંમત મૂકીએ ચલો નળાકારનું ગનફળ એટલે પાય કેપિટલ આર સ્ક્વેર એચ માઇનસ સંયોજિત પદાર્થ એ બે પદાર્થો બનેલો છે એક સંકુન એક અર્ધગોલક એટલે અર્ધગોલકનું લખીએ પહેલાં બે તત્યાંશ પાય સ્મોલ આર ઘન પ્લસ નળ એટલે એક તત્યાંશ પાય આર સ્ક્વેર સ્મોલ એચ સમજાય ગયું સૂત્ર પાય કોમન કાઢી લઈએ એટલે અંદર બ્રેકેટમાં વધશે આર સ્ક્વેર એચ અંદર જવા દો માઈનસ બે તત્યાવશ પાય બહાર નીકળી ગયા એટલે આર ઘન માઇનસ નિશાની બદલાય બરોબર ધ્યાન આપજો આ માઇનસ એક તથ્યાંશ પાય બહાર નીકળી ગયા આર સ્ક્વેર એચ તો આ વધેલા પાણીનું કનફરનું સૂત્ર થયું કિંમતો મૂકીએ આમાં પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ગણતરીમાં ગુણાકાર ભાગાકાર ઓછા થાય એવો પ્રયત્ન મારો હોય એ પ્રમાણે હું અહીંયા સાદરૂપ આપીશ એટલે તમારે એ વસ્તુ શીખવાનો પ્રયત્ન કરીશું ચાલો પાયની કિંમત લાસ્ટમાં મૂકું છું સૂચના આપીને છેલ્લે વાયુ સતમાસનો ઉપયોગ આપણે કરશું પાય આર એટલે કેટલા તો આરની કિંમત R આરની કિંમત કેટલી સાહીઠ સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા એચ એટલે કેટલા તો કે એકસો ને એસી બે ગુણ્યા આરની કિંમત એટલે અહીંયા આવતારો ગોળા માટે સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ એક તત્યાંશ આર એટલે પાછા સાહીઠ સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા એટલે શંકુ માટે એકસો વીસ એટલે એકસો વીસ બ્રેકેટ પૂરો ચલો સમજો પાય થોડુંક સાદરૂપ આપેલી સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા એકસો ને એંસી માઇનસ જો અહીંયા ઉડે છે વીસ તરી સાઠ બાકી જે બધા લખી નાખીએ વીસ દુ ચાલીસ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ અહીંયા પણ છેદ ઉડેજો ચાર તરી બાર એટલે ચાલીસ બાકી કેટલા વધ્યા તો કે સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા ચાલીસ સમજજો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે પાય લાસ્ટમાં મૂકું છું સાહીઠ ગુણ્યા અહીંયા સાહીઠ અહીંયા સાઠ અહીંયા સાહીઠ અહીંયા સાહીઠ અહીંયા સાહીઠ અહીંયા સાહીઠ એટલે સાહીઠ સાહીઠ હું કોમન કાઢલો એટલે સાહીઠ ગુણ્યા સાહીઠ મેં બાર લઈ લીધા એટલે હવે બ્રેકેટમાં કેટલા વધ્યા તો કે એકસો ને એંસી વધ્યા માઇનસ આ કેટલા વધ્યા ચાલીસ માઇનસ બીજા ચાલીસ એટલે કેટલા થયા પાય ગુણ્યા છાયા છાયા છત્રીસો ગુણ્યા એકસો એંસીમાંથી આ ચાલીસ અને ચાલીસ જાય એટલે સો વધે ચાલો હવે પાયની કિંમત આપણે મૂકીએ પાયની કિંમત સૂચના નથી આપણે બાવીસ સત્માવેશ મૂકીશું ગુણ્યા છત્રીસ અને બીજા ચાર મીંડા એક બે ત્રણ ચાર અહીં જો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર ઘણો બધો સરળ થઈ ગયો રૂપમાં માત્ર છત્રીસ ગુણ્યા બાવીસ કરીને બે વડે આપણે ભાગવાના છે તો આપણે હવે ગુણાકાર કરીએ ચાલો એટલે છ બા છત્રીસ ગુણ્યા બાવીસ કરવાના જો છ દો બારનો બગડો વધી પડી એક તું છ ને એક સાત સાતસો બાણું એની પાછા ચાર મીંડા અને આને આપણે ભાગવાના કેટલા વડે સાત વડે સાત વડે ભાગીશું ચલો સાત એક સાત કેટલા વધ્યા જીરો ઉપરથી તારે નવ ફરી સાત એકું સાત કેટલા વધ્યા બે ઉપરથી તારે બે સાત તારી એકવીસ એક ઉપરથી ઉતારી શૂન્ય સાત એકવું સાત કેટલા વધ્યા ત્રણ ઉપરથી ઉતારી બીજી શૂન્ય સાત ચોક્કું અઠ્યાવીસ કેટલા વધ્યા બે ઉપર ત્રીજું શું તારી સાત દુ ચૌદ કેટલા વધ્યા છ છેલ્લે ત્રીજું શું તારો સાત ચોક્કર સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ સિત્યો સિત્તેર સાત અઠા છપ્પન સાત નવ અત્યાંસી એટલે સાત અઠા છપ્પન બસ જવા દેવાના આપણે આગળ દસ આંસીને મૂકવા નથી એટલે આપણું ટોટલ ફાઇનલ થયું અગિયાર એકત્રીસ ચારસો અઠ્યાવીસ બરાબર આટલા સેન્ટીમીટર ઘન થશે શું થશે સેન્ટીમીટર ઘન હવે સેન્ટીમીટર ઘનમાંથી આપણે મીટર ઘન કરવા હોય એટલે છ પોઈન્ટ કાપવા પડે એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે શું થશે એક પોઈન્ટ એકસો એકત્રીસ ચારસો અઠ્યાવીસ મીટર ઘન એપ્રોક્સિમેટલી જવાબ નજીકનો લખો તો એક એકસો મીટર ઘન તો આ થઈ ગયો તમારો આન્સર જોઈ ગા